तारीख 12/5/1986 भक्ति निकेतन आश्रम पेटला दंताली संत चरित्रों पर प्रवचन प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस कैसेट नंबर 11 चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं करचरणकृतं कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शंभो कृष्ण कन्हैयालाल की रामचंद्र भगवान की उमापति महादेव की जय पवन सुत हनुमान की जय सनातन धर्म की जय सद्गुरु देव की जय मुक्तेश्वर महादेव की जय वैद्यनाथ महादेव की जय नमः पार्वती पते हर हर महादेव हर संत चरित्रोनी गंगाना प्रवाहमां डुबकी लगावीने आत्माने निर्माण करवानो प्रयत्न चाली रह्यो छे।
કોઈ બીજા વ્યક્તિને સંતની કસોટીમાંથી પાર કરવો હોય તો શું કરવું એની વાત જવા દઈને હું પોતે સંત થયો છું કે નહીં એની જો ખાતરી કરવાની ઈચ્છા હોય તો એના બે લક્ષણો છે, યાદ રાખવા જેવા છે. પહેલામાં પહેલું લક્ષણ છે કે મને વિચારો કેવા આવે છે. આ શબ્દ ઉપર ધ્યાન દેજો. તમને કેવા વિચારો આવે છે એ તમારા સિવાય બીજો કોઈ જાણવાનો નથી, પણ તમે તમારા વિચારોને જાણી શકો. તમને એમ થાય કે મને કોઈનું ભૂંડું કરવાના વિચારો નથી આવતા, પણ સૌનું ભલું થાય, સૌનું સારું થાય, સૌ સુખી રહે, સૌનું કલ્યાણ થાય એવા વિચારો આવે છે. એમ સમજજો કે તમારા અંદર સંત વૃત્તિનો ઉદય થયો છે. આ પહેલી નિશાની છે. સામાન્ય રીતે માણસોને જે વિચારો આવતા હોય છે એ રાગ મૂલક થોડા અને દ્વેષ મૂલક વધારે હોય છે. જીવનની આ બે પાંખો છે અને બે પાંખોના આધારે લોકો જીવન જીવતા હોય છે. રાગ મૂલક વિચારો એટલે જેના ઉપર તમને પ્રેમ હોય, જે માણસ તમને વાલું લાગતું હોય, પછી બાળકો હોય, ઘર હોય, સંસાર હોય, પરિવાર હોય, એના સંબંધી વિચારો આવ્યા કરવા એ રાગમૂલક વિચાર છે. અને જેના સાથે વેર બંધાણું હોય, શત્રુતા થઈ હોય, દ્વેષ બુદ્ધિ થઈ હોય, જેના પ્રત્યે આપણું મન ખાટું થયું હોય એના વિચારો આવ્યા કરતા હોય એને દ્વેષમૂલક વિચારો કહેવાય. રાગમૂલક વિચારો બહુ દુઃખ નથી દેતા, પણ દ્વેષમૂલક વિચારો છે ને એ બહુ દુઃખ દેતા હોય છે. રાગમાંથી મોહ વધતો હોય છે. રાગમાંથી શું વધે? જેના પ્રત્યે રાગ હોય એના પ્રત્યેનો મોહ તમને વધ્યા કરે, અને એ નિમિત્તે તમે દુખી થાઓ એક વાત થઈ, પણ જેના પ્રત્યે તમારો દ્વેષ બંધાયો હોય, કોઈ સાંભળવા તૈયાર ન હોય તો તમે એની વાત કરવા તૈયાર થઈ જાઓ, અને જો માંડ કોઈ હુંકારો દઈ દે તો કલાક સુધી તમારું બધું ઠાલવ્યા કરો, અંદર જે ભરેલું હોય ને એ બધું ઠાલવ્યા કરો. વહુને જો સાસુના પ્રત્યે અને સાસુને જો વહુના પ્રત્યે દ્વેષ થઈ ગયો હોય તો ઠાલવવાની ત્રીજી જગ્યા જોઈએ કે ના જોઈએ? અને એ ત્રીજી જગ્યા છે ને, ત્યાં જઈને બધું ઠાલવ્યા કરે, મારી વહુ આવી, મારી સાસુ આવી, મારે આવું આવું તેવું. એટલે દ્વેષમૂલક જે વિચારો છે ને એ બહુ દુઃખદાયી છે. દ્વેષ ઝેર છે, દ્વેષ વિષ છે, અને વિષનો કાંટો જે કાઢે એ ઝેરનો જે પટ છે એને જે કાઢે બસ એનું નામ કહેવાય સંત. તમે ભલે પાટલું પહેર્યું હોય, તમે ભલે કોટ પહેર્યો હોય, ટોપી પહેરી હોય, મોટરસાયકલ ઉપર ફરતા હોવ, સાયકલ ઉપર ફરતા હોવ, ગાડીમાં ફરતા હોવ, પ્લેનમાં ફરતા હોવ, પણ તમારા અંદરની દ્વેષમૂલક વૃત્તિઓ જો શમી ગઈ હોય, ઓછી થઈ ગઈ હોય, ખરેખર તમે સત્સંગ કરવાને લાયક છો. તમારી પાસે બેસનાર માણસનું ભલું થશે. પણ તમે ગમે એવા કપડાં રંગ્યા હોય કે ગમે એવો આકાર કર્યો હોય કે ગમે એવા ટીલા કર્યા હોય, પણ દ્વેષની આગ શાંત થઈ હોય એમાં રોજ નવા લાકડા ઉમેરાયા કરતા, રોજ નવાને નવા લાકડા એમાં નાખ્યા કરાતા હોય, અને આગના ભડકા થયા કરતા હોય, તમારી પાસે જે આવીને બેસશે એને શાંતિ મળશે કે અશાંતિ? એને અશાંતિ મળશે. તમે સારી વાત કરવા માગશો ને તોય સારી વાત નહીં નીકળે, અંદર જે ભર્યું છે એ જ નીકળવાનું છે. તપેલીમાં જે રાંધ્યું હોય એ નીકળે કે બીજું નીકળે? તમે ખીચડી કરી હોય અને તમારી ઈચ્છા એવી થાય કે આ તપેલીમાંથી આપણે પુલાવ પીરસવો છે, પુલાવ ક્યાંથી નીકળવાનો હતો? જે રાંધ્યું છે એમ અહીંયા રંધાતું હોય છે. દિવસે રંધાય, રાત્રે રંધાય, જાગતા રંધાય, ઊંઘતા રંધાય,
જયારે જુઓ ત્યારે આ તપેલીઓ ચડેલી જ હોય છે. હવે તમે તમે કડછીમાંથી જયારે કાઢશો ત્યારે એની એ જ વાતો નીકળવાની, બીજી કોઈ નીકળવાની. એટલે બીજો કોઈ માણસ સંત થયો છે કે નથી થયો, હું તમને ભલામણ કરું છું, કોઈ દિવસ કોઈની કસોટી ન કરશો. અને કરવી જ હોય તો પહેલા આ વસ્તુને ધ્યાનમાં રાખજો કે આ જગ્યાએ હું આવું તો મારું શું થાય, આ કસોટીમાંથી હું પાર પડી શકું કે કેમ, એ ધ્યાનમાં રાખવા. અમે ત્રણ જણા ઋષિકેશમાં રહીએ, ઘણા વર્ષો પહેલાની વાત છે, ઘણા વર્ષો થઈ ગયા, ત્યારે મારી ઉંમર કેટલી, 23-24 વર્ષની. બે ડોક્ટરો, એક વૃદ્ધ ડોક્ટર, એક જુવાન ડોક્ટર, બંને સંન્યાસ લેવા આવેલા, બેયને સંન્યાસ લેવાનો અને હું ત્રીજો. ત્યાં રામેશ રામનગર છે, ઋષિકેશથી થોડે દૂર રામનગર, એકાંત જગ્યા છે, બધા યાત્રા કરવા જાય પણ કોઈ અર્થ નહીં, બસ કરી હોય હળ હળ દોડ્યા, ના દોડ્યા, નાયા ના નાયા, એક બે દેવોને ચોખા નાખ્યા ના નાખ્યા, અને શું રાંધ્યું છે, રસોઈ થઈ કે નહીં, અને રસોઈ જમ્યા ના જમ્યા, અને ઉપાડ બસ બીજે. અરે ઘણું જોવાનું હોય છે પણ એમને એમ કોઈ જોવા રોકાઈ શકાય, બધી ઘણી વસ્તુઓ હોય છે. જેને યાત્રા કરવી હોય ને એને ટિકિટ ખરીદીને, છૂટી છૂટી ટિકિટો ખરીદીને બધે યાત્રા કરવી, બસોમાં જાઓ તો ટાઈમ પૂરો મળે, અને બસો વાળા એ સમજે લો આ બે જગ્યાએ દર્શન કરી લો, હેડો બસ પતી ગયો. એને 2-3-4 મહિનાનો ટાઈમ હોય, અને ના ટાઈમ હોય તો વહેંચી નાખવાનું, એક વાર ઉત્તરમાં જવાનું, એક વાર દક્ષિણમાં જવાનું, એક વાર પૂર્વમાં જવાનું, આ તો મહિનામાં તો બધી કરી નાખવી છે. થઈ ગઈ લો, ચારે ધામ થઈ ગયા. પછી આપણે પૂછીએ ચારે ધામ કરી લીધા હો, ત્યારે કંઈક સંભળાવો ને, કે નોટમાં લખ્યું છે બધું, પણ તમે મોઢેથી તો કંઈક સંભળાવો કે ના, એ છોકરાએ બધું નોટમાં લખી રાખ્યું છે, એમને કશું યાદ હોય કઈ જ ના હોય. ઋષિકેશ છે ને, ઋષિકેશની આજુબાજુમાં કેટલાય રમણીય સ્થળો છે. જે નીલકંઠ મહાદેવની જગ્યા છે, 8 માઇલ દૂર પહાડમાં, 2 પહાડ કૂદીને પેલી તરફ જાઓ તો નીલકંઠ મહાદેવ, અઠવાડિયું રહેવાની ઈચ્છા થાય, બસ જાણે આખી દુનિયાથી જુદા જ આવી ગયા તમે, 2 પહાડ વચ્ચે આવી ગયા, કઈ કરતા કઈ, આખી નિરાલી દુનિયા, કોણ જાય પણ. એટલે જયારે પણ યાત્રા કરવા જાઓ બસમાં ના જશો, ટોળા ભેગા ના જશો, ટોળું જ તમને અગવડ કરશે, બસ 3-4 માણસો 5 માણસો ઘણા થઈ ગયા. એક 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 ટેક્સી કરો એટલે આપણે બીજી બીજા કોઈની ચિંતા રહે, એક ઘોડાગાડીમાં બેસી શકાય, એક બહુ કડક નિયમો લઈને ના જવું, જ્યાં જે મળે એ ખાઈ લેવાનું, બસ હું આનું અડેલું ના ખાઉં, મારે આ ના ચાલે, મારા અરે 4 દિવસ પંજાબ ફરવું હોય તો 4 દિવસ છોલા ને પૂરી ખાવાની, ત્યાં પૂરી ને છોલા મળે, મારે તો ખીચડી જ જોશે, તો ગુજરાતમાં જ રહેવું તું ને પછી. 4 દિવસ ખીચડી નહીં ખાઓ અને 4 દિવસ તમે પૂરી ને ચણાનું શાક ખાશો તો મરી નહીં જવાના. જે જે ટાઈમે કાશ્મીરમાં જઈએ, પેલું એનું શાક મળે, દૂધનું, દૂધને ફાડીને બના ખમીર, એનું બર બહુ સરસ મળે, બસ આનંદથી એક ટાઈમ જમી લીધું પતી ગયું. લોજો હોય બહુ સરસ હોય, ગુજરાત કરતાં બધે સસ્તું છે, ગુજરાત જ મોઘામ મોઘું છે, દક્ષિણમાં તો બહુ સસ્તું, આટલા ભાત આપે ને, આટલું બધો સંભાર આપે ને, 1.5 રૂપિયામાં તો તમારું પેટ ભરી જાય. પણ અભડાઈ ગયા, એટલું ચોખ્ખું હોય છે, આપણા ત્યાં જ અડાઅડ થાય છે. રાજસ્થાનમાં જુઓ કોઈ વસ્તુ નડવા ના દે, મથુરા વૃંદાવન જજો મીઠાઈ ઉપર હાથ નહીં મૂકવા દે, આપણે તો આમ ગાંઠિયા જોઈએ ને, આમ મીઠાઈ જોઈએ ને, પાછા એ મૂકીએ ને, જાણે રીંગણા બટાકા હોય ને એવી રીતે બધા ઉપર હાથ ફેરવીએ. એટલે એવા બહુ કડક નિયમ ના રાખવા, ઓછો સામાન, ઓછા માણસો, અને નભાવી લેવાની વૃત્તિ, પણ વધારેમાં વધારે જોઈ લેવાની ઈચ્છા, વધારેમાં વધારે જાણી લેવાની ઈચ્છા, બસ એ યાત્રાનો હેતુ હોવો જોઈએ. નહીં તો આખો દિવસ ચૂલો ફૂંક ફૂંક કરો, અમારે પ્રાઇમસ લાવો, ગેસ તેલ લઈ આવો, ખીચડી લઈ આવો, ફલાણું લઈ આવો, કરો આખો દિવસ એમાં ને એમ, હવે યાત્રા ક્યારે કરશો. એટલે રામેશ્વર છે, રામેશ્વર, અરે રામનગર, અને રામનગરમાં અમે રહીએ, એક મહિનો રહ્યા. એમાં એક જર્મનીથી એક બેન આવી, જર્મનીથી એ રહેવા આવેલી, ઓળખીતી બાઈ, એ પણ રહી. પણ એણે પેલા મોટા ડોક્ટરના વિરુદ્ધમાં એક ફરિયાદ કરી અમારા આગળ, કે આ મોટા ડોક્ટરના વિરુદ્ધમાં. પછી મેં ઉશ્કેરાટમાં આવી ગયો, મેં કહ્યું એને કાઢી મૂકો, આપણે અહીં રાખવો નથી. પછી પેલો નાનો ડોક્ટર છે ને, કેટલી ઉંમર, 45 વર્ષની હશે,
મને કે ના એમ કડાય નહીં, જે ભૂલ એનાથી થઈ છે એ ભૂલ મારાથી થઈ શકે એમ છે, અને એ ભૂલ તમારાથી થઈ શકે એમ છે, કોઈ ગેરંટી આપી શકે? જિંદગીની કોઈ ગેરંટી આપી શકાય? તમે કાઢી મૂકવા તો તૈયાર થશો, પણ જે ભૂલ એને કરી છે એ ભૂલથી આપણે બકાત જ રહેશું એવી કોઈ લિખિત ગેરંટી આપી શકાય? એવી કોઈ લિખિત ગેરંટી આપી શકાય? ત્યારે મને એમ લાગ્યું કે ઓહો, આ માણસમાં કેટલા ઊંડા વિચારો છે, કેટલી ઊંડી સંતવૃત્તિ છે. એટલે એમ હું તમને સલાહ આપું છું, કોઈની કસોટી કરવા ના જશો, પણ કદાચ કરવાની ઈચ્છા થાય એમાં પોતાની જાત નહીં થાય તો પોતાની જાત ઉપર જોવાનું કે મારામાં સારા વિચારો કેટલા આવે છે, દ્વેષમૂલક કેટલા આવે છે, રાગમૂલક કેટલા આવે છે, અને રાગ દ્વેષથી પર થયેલા વિચારો કેટલા આવે છે. આખો દિવસ એમ થયા કરે છે, મારો આશ્રમ, મારું ઘર, મારું ફલાણું, મારું ફલાણું, એ તરફથી બેભાન થઈ ગયા છો, બસ કઈ જ નહીં, એ જે થવું હશે એ થશે. અને તમારો વિરોધ કરનાર જે માણસો હોય એના પ્રત્યે પણ તમને યાદ પણ ના આવતું હોય એવું એવું છે, અને એવું હશે તો તમારું મન ભગવાનમાં લાગશે. તમારું મન છે ને એ ભગવાનમાં લાગશે. ભગવાનમાં મન લગાડવા માટે સૌથી મોટામાં મોટું સાધન, સૌથી મોટામાં મોટું પ્રેરક બળ છે અંતરના વિકારો. એ વિકારો તમને ભગવાન તરફ લઈ જશે. જો એ વિકારો ન હોય તો ભગવાનને યાદ કરવાની કઈ જરૂર રહે? પણ એ વિકારોની અગ્નિમાં તમે દજાવ એટલે તમે ભગવાનને કરગરો હાથ જોડીને, હે પ્રભુ, હે દયાળુ, મને આમાંથી છોડાવ, મને આમાંથી મુક્તિ દે. એટલે યાદ રાખજો, વિકારો એના મુકેલા છે, એ બાધકે છે અને એ સાધક પણ છે. જો ત્રાસ ન હોય તો ઈશ્વર પ્રત્યે અનન્ય ભાવ થાય. કાં તો બહારનો ત્રાસ, કાં તો અંદરનો ત્રાસ. બહારનો ત્રાસ દુનિયાનો હોય, બહારનો કોઈ દુશ્મન હોય, રાજા હોય, ઓફિસર હોય, એનો ત્રાસ હોય તો તમે ભગવાનને યાદ કરો. પણ બહાર તમારું કોઈ વિરોધી ન હોય પણ અંદર તમને ત્રાસ થતો હોય, અંદરના દુશ્મનો તમને સતાવતા હોય, તોય તમારી વૃત્તિઓ ભગવાન તરફ ગયા વિના રહેશે નહીં. મુદ્દો સમજાય છે? એટલે કોઈની કસોટી કર્યા વિના પોતાની જાતની જો કસોટી કરવી હોય તો પહેલું લક્ષણ છે કે તમને વિચારો કેવા આવે છે. જો એ દ્વેષમૂલક ના હોય તો બહુ મોટા સારા વિચારો છે, તમારી ઘણી ઊંચી ભૂમિકા છે જો એ દ્વેષમૂલક ના હોય તો. એક બીજી વાત પણ યાદ રાખજો, રાગ ના વધવાથી દ્વેષ ના વધે, પણ દ્વેષ ના ઘટવાથી રાગ આપોઆપ ઘટે. આ ગણિતને યાદ રાખજો, દ્વેષ ઘટે એટલે રાગ આપોઆપ ઘટી જવાનો હોય, થોડો ઘણો હોય, નહીં હોય નહીં, પણ પછી નહીં જેવો બહુ નહીં, એને તમે છોડી શકો એવો. પણ એવું નહીં કે એના મનમાં એમાં ને એમાં ચોંટી રહે. કથા સાંભળવા આવ્યા હોવ અને છોકરું પણ એ રમતું હોય, એની મસ્તીમાં હોય, હવે તમારું મન ક્યાં રમવું જોઈએ? કથામાં, એની જગ્યાએ છોકરામાં, આમ આમ કરતા હોય, અહીંયા આવો, એટલે મહારાજને વિક્ષેપ પડે, આવો અહીંયા આવો, મારા ખોળામાં બેસ. અરે આટલો ટાઈમ તો શાંતિ રાખો, આટલો ટાઈમ એ રમે છે એને તો રમવા દો. પણ નહીં, પેલો જે અંદર રાગ છે ને એ રાગ કથામાં મનને ચોંટવા દેતો નથી. એ છોકરા, હવે છોકરાને એ ડોશી ઉપર જરાય રાગ નથી, એ તો બિચારું ધૂળમાં રમી રહ્યું છે, પણ ડોશી છે ને આમ આમ કર્યા કરે, આમ આમ, અહીંયા અહીંયા અહીંયા. હવે એ એમ કરીને એ પોતે અગવડમાં રહે છે, બીજાને નુકસાન પહોંચાડે છે અને આખી કથાને બગાડી નાખે. એનું નામ શું કહેવાય? રાગમૂલક વિચાર. પણ બીજાની કસોટી કરવી હોય તો તમે એના વિચારોનો ક્યાસ કાઢી શકશો? પરમેશ્વરે બહુ દયા કરી, બહુ દયા કરી કે આપણે એકબીજાના વિચારોને જાણી શકતા, અને જો જાણી શકતા હોત તો એકબીજાના નજીક ના બેસો, સારું છે કે એ એકબીજાના વિચારોને આપણે જાણી શકતા. પાંચ માણસો ઊંઘ્યા હોય ઘસઘસાટ, પણ કોને શું વિચારો આવે છે, કોને કેવા સ્વપ્ન આવે છે, કોઈને ખબર પડતી નહીં. તો તમે એકબીજાને આમ પાસે ના બેસવા દો, અરે ખસ 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 તારા મગજમાં કેવા વિચારો ફરી રહ્યા છે. ઈશ્વરે બહુ દયા કરી, તમે એની સૃષ્ટિની ડિઝાઇન જોજો, એનો પ્લાન જોજો, અને તમને થશે કે ખરેખર એને અદભુત બનાવી દીધું. શિષ્ય હતો
અને શિષ્ય ગુરુ પાસેથી ઘણી વિદ્યા શીખ્યો અને ગુરુએ પણ પ્રસન્ન થઈને પોતાની તમામ વિદ્યા એને આપી દીધી, પણ પેલાને તૃપ્તિ ના થઈ. પછી શિષ્ય કહે, ગુરુજી મારી એક ઈચ્છા છે કે મને એક વિદ્યા શીખવાડી દો. કે કઈ વિદ્યા? હું લોકોના મનને જાણી જાઉં, એમના વિચારોને હું જાણી જાઉં એવી વિદ્યા મને શીખવાડી દો. કે બેટા, એ જાણવા જેવું નથી હો. જો સુખી થવું હોય અને સુખી થવા દેવા હોય તો કોઈના વિચારોને જાણી લેવા એ જાણવા જેવું ના. કે ગુરુજી, મારે તો એ વિદ્યા શીખવી જ છે, તમે ગમે એમ કરો, પણ મને એ વિદ્યા શીખવાડી દો. ગુરુએ કહ્યું, લે ત્યારે આ વિદ્યા તને શીખવાડો. એ બધી વિધિ બતાવી અને પેલાને તો વિદ્યા આવડી ગઈ. હવે વિદ્યા તો આવડી, પણ વિદ્યા આવતાની સાથે એને ઈચ્છા થઈ કે લાવને પેલા ગુરુજીની જ તપાસ કરું, આ વિદ્યાના દ્વારા પેલા ગુરુજીના ઉપર જ તપાસ કરું. અને પેલું એક્સરે મશીન જેવું કઈક હોય ને, આમ આપણે નહીં કોઈના ઉપર ફોકસ કરીએ રડારની માફક. અને એને તરત જ ગુરુના ઉપર ફોકસ કર્યું, અને ફોકસ કરતાની સાથે જ તો એકદમ વીંછીનો ડંખ વાગે એમ ઉભો થઈ ગયો. અગર તમને ગુરુ કોણ કહે છે? તમને વળી ગુરુ બનાવતા હશે? આવા માણસને તો ગુરુ કરાતા હશે? મુખ પડતો અને ભાગ્યો ત્યાંથી. ને હું આ મારી ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયો, આવા માણસને મેં ગુરુ કરી લીધા. પેલા ગુરુ હસી રહ્યા છે. પછી ઘેર ગયો, માએ રસોઈ બનાવેલી અને સરસ મજાનું. બેટા આવ્યો, જરા મોડું થઈ ગયું, આવ્યો લે જમવા બેસ. અને જમવા બેસાડ્યો, પણ એને થયું લાવ ને તારે માને જોઈ લઉં. અને ફરી પછી પેલી વિદ્યાનું ફોકસ કર્યું માના ઉપર, આને થાળીને ઉપાડીને ફેંકી દીધી. આવી માં? અને માં કોણ કે છે? મારે આવી માં જોઈતી નથી. પણ તને શું થયું? નહીં નહીં નહીં, તને હું હવે માં નહીં કહેવાનું. એ થાળીને ઉપાડીને ફેંકીને ચાલતો થયો. સામે બાપ મળ્યા, અને બાપ મળ્યા, અરે એ ગાંડો થઈ ગયો છે, શું ખાવું તો કરું, શું થયું છે? પણ નહીં 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 નહીં, મારે હવે આ માને માં કહેવી નથી. પણ તું બેસતો ખરો, તને શું થયું? માંડ શાંતિથી એને બેસાડ્યો. અને પાછું એની ઈચ્છા થઈ લાંગ તારે આ બાપને જોઈ લઉં. એટલે ફરી પાછું એના ઉપર ફોકસ. અને જેવું ફોકસ કર્યું ને, એરે ચીડાઈ ગયો, આ ચંડાલને કોણ બાપ કહે? આવા મહાપતિતને, આવા મહાદુષ્ટને આને તો વળી બાપ કહેવાતો હશે? ઉઠીને એ તો ભાગ્યો. ભાઈ મળ્યો, બેન મળ્યા, ફલાણું મળ્યું, ફલાણા મળ્યા, જે કોઈ મળ્યા, એકના ઉપર ફોકસ કરે. સવારથી એ ફોકસ કરતો જાય છે. અને નથી પાણી પીવાતું, નથી અનાજ લેવાતું, નથી કોઈની પાસે બેસાતું. અને હડકાયા કૂતરાની માફક એક જગ્યાએ રખડી રહ્યો છે. છેવટે ગુરુની ઝૂંપડીએ ગયો. ગુરુને કહ્યું, તમે સાચું કહેતા હતા, તમારી વિદ્યા પાછી લો, મારે આ વિદ્યા જોઈતી, તમારી વિદ્યા પાછી લો. હું સવારનો ભૂખ્યો ને તરસ્યો રખડી રહ્યો છું, મને કોઈ માણસ સારું નથી દેખાતું. અંદરના માણસો તો એટલા બધા ભૂંડા છે કે કોઈની પાસે બેસવાની ઈચ્છા ના. ગુરુએ કહ્યું, બેટા હું તને નતો કહેતો કે આ વિદ્યા શીખવા જેવી નથી. ત્રિકાલગ્ન તો ભગવાન છે એટલું જ સારું છે. જો આપણે ત્રિકાલગ્ન થઈ ગયા તો દાટ વળી ગયા, એ તો એ છે, એટલું જ ઘણું થઈ ગયું. પણ હવે તું વિદ્યા જ પાછી આપવા આવ્યો છે તો એક શરતે હું વિદ્યા પાછી લઉં છું. પહેલા હવે એ જ વિદ્યાથી તું તારી જાતને જોઈ લે. કે આજ સુધી બધાને તો જોઈ, બધાને તે જોઈ, પણ હવે એ જ વિદ્યાથી તું તારી પોતાની જાતને જોઈ લે. અને એને પેલું ફોકસ પોતાના ઉપર કર્યું. અને પછી કે છે, ઓહો હો હો હો, આ બધા તો ઘણા સારા હતા, આ જેટલા જોયા એ તો બધા ઘણા સારા હતા, પણ એ બધાથી અધમ થી અધમ, પતિત થી પતિત, પાપી થી પાપી, નીચમાં નીચ કોઈ હોય તો એ હું છું. ગુરુજી હું જ છું, અને મારે કૃપા કરીને આ વિદ્યા પાછી લઈ લો. ગુરુએ હાથ ફેર્યો, વિદ્યા પાછી લઈ લીધી. અને કે હવે જો, હવે બરાબર છે, હવે બરાબર, હવે જા ઘેર જઈને ખાજે, સરસ મજાની રસોઈ છે ને, હવે ઘરમાં રહેજે, આનંદ કરજે, ને કિલ્લોલ કરજે. એટલે ઈશ્વરની બહુ મોટી દયા છે કે આપણે બાહ્ય જગતને તો જોઈ શકીએ છીએ, પણ આંતર જગતને જોઈ શકતા નથી. એ દુર્બળતા આપણા માટે આશીર્વાદ છે. જો એ દુર્બળતા ના મૂકી હોત તો એ અભિશાપ થઈ ગયો હોત. પણ છતાં તમારે કોઈ બહાર રીતે કોઈને જોવો હોય, કોઈની કસોટી કરવી હોય, કોઈને સમજવો હોય, કોઈને જાણવો હોય, તો એના હું બે લક્ષણ બતાવું છું. સંત ન હો, ભક્તિ કરે એ ભક્ત, યોગ કરે એ યોગી, પાંડિત્ય મેળવે એ જ્ઞાની, તપ કરે એ તપસ્વી. પણ સંત કોને કહેશો? સંત કોને કહેશો? બસ બે 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 વાતો યાદ રાખજો.
જેના જેના તન મનથી અહર્નિશ પરમાર્થ થયા કરે એનું નામ કહેવાય સંત. પરમાર્થ ભક્તિ કરે એ ભક્ત, રામ 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 એ પણ બરાબર છે, પણ જેના તનથી મનથી અહર્નિશ પરમાર્થ થયા કરતું હોય, લોકોનું ભલું થયા કરતું હોય, ભલું કર્યા વિના એ રહી ન શકતો હોય, બસ એનું નામ છે સંત. પણ એની જો પરાકાષ્ઠા માપવી હોય, એની પણ ઊંચામાં ઊંચી પરાકાષ્ઠા માપવી હોય, તો એ જોવાનું કે અપમાનજનક સ્થિતિમાં એની દશા શું થાય છે. લોકો જ્યારે ધૂળ ઉડાડે, કોઈ અપમાન કરે, કોઈ ગાળો બોલે, કોઈ તિરસ્કાર કરે, તમને ફેંકી દે, એ સમયમાં એ કેટલો વિચલિત થઈ જાય છે, અપમાન કરનારને કેટલી ગાળો દે છે, એનું કેટલું ભણું ઈચ્છે છે, કેટલા શ્રાપ આપે છે, બસ એમ સમજી લેવાનું. અને કશું જ ના કરતો હોય તો એની બીજી પરાકાષ્ઠા, આથી મોટું કોઈ મીટર, આથી મોટું કોઈ મીટર નથી. એટલે આજ મારે જે ચરિત્રની ચર્ચા કરવાની છે ને, એક એવા સંતની ચર્ચા કરવાની છે જેના જીવનમાં આદિથી અંત સુધી માનવતા માનવતા અને માનવતા રહે. માનવતા શબ્દ ઉપર ભાર દેજો. પેલા ભક્તિ કરનારા, મંજીરા વગાડે, તંબુરો, એક ભજનમાં તન્મય થઈ જતા હોય, આખી રાત ભજન ગાય, ભક્તો હોય, જોકે એમાં ઘણા એવા હોય મોડી રાત સુધી ભજન ગાય, અને પ્રસાદ હોય ને એ પ્રસાદના પડીકણ પછી રાખી મૂકે કે આપણે ભેગા થઈને ખાશું, એમાંય ભેદભાવ કરે, એમાંય જો પેડાનો પ્રસાદ આવ્યો હોય ને તો જેટલો વેચાયો એટલો વેચાયો ને બાકી બધો તોય બરાબર છે, ચાલો ભગવાનનું નામ તો લે છે ને, એમ કરીને ભગવાનનું નામ તો લે છે ને, આ જન્મે નહીં તો પેલા જન્મે, પણ એમનો કોઈ દાડો તો બેડો પાર થશે. પણ આ બે વસ્તુઓ યાદ રાખજો, એના શરીરથી ને મનથી સતત પરમાર્થ થાય છે કે નહીં, અપમાનજનક સ્થિતિમાં અપમાન કરનારનું એ ભૂંડું ઈચ્છે છે કે કેમ, આ બે એની પરાકાષ્ઠાઓ છે. મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર આ સંતોની ભૂમિ, અને સંતોની ભૂમિ માટેનો એક નિયમ હોય, જ્યાં વીર પેદા થાય ત્યાં જ સંત પેદા થાય, જ્યાં વીર પેદા ના થાય ત્યાં સંત પેદા ના થાય, આ બેના માટે અનિવાર્ય નિયમ છે. પંજાબ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર આ વીરોની ભૂમિ. એટલે પંજાબમાં ઘણા સંતો થયા, મહારાષ્ટ્રમાં ઘણા સંતો થયા, અને સૌરાષ્ટ્રમાં પણ ઘણા સંતો. જઈને જોજો ગામની ભાગોળે કેટલા પાળિયા ઉભા હોય છે, હોય છે કે નથી હોતા? એક નાના નાના ગામમાં ફરજો, ના ફરો તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચજો, સૌરાષ્ટ્રની કથાઓ વાંચજો, એ સૌરાષ્ટ્રના સંતોની જે ગાથાઓ એમણે વીણી વીણીને એમાં ભરેલી છે, એમ થશે કે એક એક ગામમાં કેવા પુરુષો થયા. પ્રતિષ્ઠા કે મારું નામ રહેશે કે તકતી રહેશે એની પરવા કર્યા વિના એ મરણિયા થઈને તૂટી પડે. જ્યાં વીર પેદા થાય ત્યાં સંત પુરુષો પેદા થાય. એમાં પેઠણ નામનું એક ગામ, પેઠણ એટલે મહારાષ્ટ્રની કાશી, આખા હિન્દુસ્તાનની કાશી તો કાશી બનારસ, પણ મહારાષ્ટ્રની કાશી એટલે પેઠણ, બહુ વિદ્યાની નગરી. એવું કહેવાય છે કે પેઠણમાં 108 સંતો થયા. કેટલા? 108 સંતો થયા. જે ગામમાં એક સંત થયો હોય એ ગામનો બેડો પાર થઈ જાય. વીરપુરને કોણ ઓળખતું હતું? કોણે ઓળખાવ્યું? જલારામે ઓળખાયું કે ના ઓળખાયું? જલારામ ના થયા હોત તો વીરપુરનો કોઈ નકશામાં નામ હતું? આજે જે દ્વારકા નથી જતા એ વીરપુર જાય છે. આફ્રિકાથી આવે, ઇંગ્લેન્ડથી આવે, અમેરિકાથી આવે, અહીંયા આવે, અમે પૂછીએ ક્યાં જવું છે? વીરપુર જવું છે. દ્વારકા જવું છે એવું ના કે, સોમનાથ જવું છે એવું ના કે, જોકે જાય, બધાય જાય, પણ કેમ જાય છે? જે ગામમાં એક સંત થયો હોય એ ગામને તારી નાખે, એ ગામનો જય જયકાર કરી નાખે. તો જ્યાં 108 સંતો થયા હોય એ ગામની કેટલી ઊંચી ભૂમિકા હોય? 108 સંતો થયા. એમાં એક સંત, એ સંતનું નામ એકનાથ, 1590 માં જન્મ થયો, 16મી શતાબ્દી. મેં કહ્યું ને 15 અને 16મી આ બે શતાબ્દીઓ બહુ જ ઘણા સંતોને ઉત્પન્ન કરનારી હતી. ઘણા સંતો એક સાથે જન્મ્યા. 1590 પેઠણમાં જન્મ થયો. બાળક છે ને બચપણથી દૈવી ગુણ લઈને, કોઈ દૈવી સ્વભાવ લઈને, દૈવી પ્રકૃતિ લઈને આવેલી, અને પ્રકૃતિ કોઈની આપેલી આવતી હોતી
મારી આપેલી કોઈની આપેલી આવતી હોતી નથી, એ તો જન્મજાત હોય છે. ગાયોને હોય છે ને, કૂતરાને હોય છે ને, માણસોને હોય, એમાં તો કઈ મોટી વાત છે. જીવ જંતુ માત્રને હોય છે. 10 ગાયો રાખી જોજો, 10 એની સરખી પ્રકૃતિ હોય છે. 10 ભેંસો રાખી જોજો, 10 એની સરખી પ્રકૃતિ હોય છે. સૌની જુદી જુદી પ્રકૃતિ, એમાં જન્મ્યા અને પછી વૃત્તિ આખી ભગવાન તરફ વૃત્તિ વળી ગઈ. એક ઉજ્જળ મંદિર મહાદેવનું, અને મહાદેવના મંદિરમાં જઈને બેસી ગયા. હું તમને ભલામણ કરું છું, જ્યાં જે મંદિરમાં ઘણો ધસારો થતો હોય, જ્યાં ઘણા ભક્તો ભેગા થતા હોય, જ્યાં ખૂબ બધા લોકો ધમાચકડ કરતા હોય, ત્યાં જવા કરતા જ્યાં કોઈ ના જતું હોય ત્યાં જજો. જે દેવ અપૂજ રહેતા હોય, જેની કોઈ કદર ના કરતા હોય, એવા એકાંત મંદિરમાં જજો, જ્યાં ઉજ્જળ મહાદેવ પડ્યા હોય કે બીજા કોઈ દેવ પડ્યા હોય, ત્યાં એકાંતમાં જજો, તમને આનંદ આવશે. પાણી લઈને જજો, એને નવડાવજો, ધોળાવજો, દીવો કરજો, ધૂપ કરજો, બેસજો. કોઈ વિક્ષેપ નહીં કરે, કોઈ ભંગાણ નહીં પાડે. શરત એટલી છે કે તમારામાંથી ટોળા બુદ્ધિ દૂર થઈ હોય તો. મારે ત્યાં એકવાર એક સજ્જન આવ્યા, મને કે આ પૂનમે ડાકોર ગયા હતા અને આ બે પાંસળા દબાઈ ગયા, બે પાંસળા છે ને કડાડાડા થઈ ગયા, દબાઈ ગયા. મેં કહ્યું તમને હું એવો રસ્તો બતાવું કે કોઈ દિવસ તમને કોઈનો ધક્કો ના વાગે અને સારી રીતે દર્શન થાય. મને કહે એ તો બહુ સારું. કીધું અમાવાસ્યાએ જાઓ, પૂનમની જગ્યાએ અમાવાસ્યાએ દર્શન કરવા જાઓ. મને કે અમાવાસ્યામાં તે કઈ મજા આવતી હશે? એ તો લોકોના ટોળા હોય, થોડા ધક્કા ધક્કી થતા હોય, આમ થતું હોય, ત્યારે દર્શન કહેવાય. એમ મેં કહું તારે તોડો પાંસળા જાઓ, ત્યારે પાંસળા તોડાવો. દર્શન જ કરવા હોય તો ટોળા બુદ્ધિ દૂર રાખવાની. અપૂજ દેવ પડ્યા હોય, કોઈ કોઈ નજરે ના નાખતું હોય, કોઈનું ધ્યાને ના હોય, દેરી તૂટી જવા આવી હોય, મંદિર ખંડેર થઈ ગયું હોય. અહીં પેટલાદમાં તો એવા કેટલાય મંદિરો ઉભેલા અમે જોયા છે ઘણી વાર. એવા મંદિરમાં જવાનું, જઈને જળ ચડાવી, જે કંઈ હોય પાઠ પૂજા એ કરી, કોઈ તમને વિક્ષેપ નહીં કરે, કોઈ નહીં કરે. અને તમે જોજો પેલી જગ્યાએ 25 વર્ષ રખડશો ને, એ નહીં મળે અહીં 2 વર્ષમાં મળી જવાનું. એટલે એક એવું જીર્ણ મંદિર મહાદેવનું, અને જીર્ણ મંદિરમાં કોઈ જાય નહીં, ત્યાં ચીડિયાને એવું બધું ઘર કરેલું, ત્યાં જઈને બેસી ગયા 10 વર્ષનો બાળક, અને ભગવાનના ભજનમાં તલ્લીન થઈ ગયો. એમાં બન્યું એવું કે પ્રેરણા થઈ અને ગુરુ મળ્યા, થોડે દૂર ફર્યા, કઈ ગુરુ મળ્યા, જનાર્દન સ્વામી કરીને દત્તાત્રેયના ઉપાસક. અને આ જનાર્દન સ્વામી અમને બધી વિદ્યા શીખવાડી, સંસ્કૃત ભણાવ્યા પાઠશાળામાં, બધું બધું વિદ્યા શીખવાડી. પણ બાપુને ખબર પડી ગઈ, ઘરના મા બાપને ખબર પડી ગઈ, મારો છોકરો તો જનાર્દન સ્વામી પાસે. એમણે જઈને કહ્યું અમારો છોકરો પાછો આપો. સ્વામી બહુ ડાયા હતા, એમણે કહ્યું લઈ જાઓ, મહાપુરુષની એક નિશાની આપો છો. એમને બાવા કરવાનો રસ ના જાગ્યો હોય, પણ સંસારીને સારા સાધુ બનાવવાનો રસ જાગ્યો. જા ઘેર જા, જા માતા પિતાની સેવા કરજે. માતા પિતાના સેવા કરવામાં 68 તીરથ છે. મારી સાથે ફટકીને શું કરવાનો હતો, મારી સાથે ફરીને શું કરવાનો હતો, એને સમજાવીને ઘેર મોકલી દીધો. ઘેર આવ્યા, વિચાર કર્યો કે એને પરણાવી દો, બહુ જલ્દી જલ્દી પરણાવી દો, નહીં તો પાછો છટકી જશે, છટકતા વાર લાગશે. અને બહુ જલ્દી પરણાવી દીધા. પહેલા તો નાની ઉંમરમાં જ લોકોને પરણાવી દેતા ને. પણ આનું મન છે ને, પત્નીનું નામ ગિરજાબાઈ, આનું મન પરમેશ્વરમાં રમેલું. બસ હરી 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 કેશવ ગોવિંદ માધવ હરી, મન પરમેશ્વરમાં રમેલું. અને પત્ની પણ એવી જ મળી, જેવો પતિ એવી જ પત્ની, એ પણ એવા બંનેની જોડી બરાબર જામી. શ્રાદ્ધનો દિવસ છે, સરસ મજાની રસોઈ કરી છે. અને હું તમને એક ભલામણ કરું છું, મારી ખાસ વાત યાદ રાખજો, કાં તો કોઈને જમાડવા નહીં, કોઈને જમવા બોલાવવા નહીં. એ એકડો ઘૂંટવો હોય તો વળી બહુ સરસ છે, ઘૂંટી લેવો હોય તો ઘૂંટી લો. પણ જો જમાડવા તો સારી રીતે જમાડવા, પછી એમાં લોભ કરવો, વેજીટેબલ નું કરો ને, તેલ નાખો ને, ફલાણું કરો ને, આમ કરો ને, તેમ કરો ને, તો પછી જમવા શું કામ બોલાવો, જમાડવા શું કામ બોલાવો, નહીં તો ના જમાડો. પણ જો જમાડવા કોઈને, બે સગાવાલાને બોલાયા હોય કે આ હોય તે હોય, રોટલી કરવી, દાળ ભાત રોટલી શાક કરવા, જે આપણું ઘર પહોંચે એટલું, પણ જે કરવું એ સારી રીતે કરવું. પણ જેમ તેમ કરીને કેડો ને કાઢો ને, બધાને જેમ તેમ કરીને વિદાય કરો ને, મોઢું બગાડીને જાય પતરાળા ઉપર બેઠેલો માણસ,
અને ભાણું જોઈને નારાજ થઈ જાય, દુઃખી થઈ જાય, એવું કદાડો જમાડવું નહીં. એના કરતા પ્રસંગ કરવો જ નહીં, પણ કરવો તો સારી રીતે કરવો, શક્તિ પ્રમાણે. ઓછી વાનગીઓ કરવી. અમારા એક મહાત્મા હતા ને, મને કહેતા, દેખો ચાર શાક કરવાની જરૂર નથી, બે શાક કરવાની જરૂર નથી, એક જ શાક કરવું, પણ જે કરો એ સરસ કરો. એટલે બીજું ખાવાની મન જ ના થાય, એ શાક જ ખાવાનું મન થાય. જે કરો એ સરસ કરો. હવે ચાર કર્યા હોય પણ ચારેમાંથી એકેમાં અડવાની જ ઈચ્છા ના થાય, એવા બધા બાફી બાફીને મૂકી દીધા હોય, લો ખાઓ. ભાઈ આ તો ગોતું છે, શું છે આ? કોના આગળ મૂકતા, કોની આગળ લાઈન મૂકી દીધું? એટલે બહુ સરસ રસોઈ બનાવી, મગ 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 થતી હોય. ગરીબાઈને કઈ લેવા દેવા નથી, હો મારો તો અનુભવ છે. પૈસાદાર કરતા ગરીબ માણસ સારી રીતે જમાડી જાણે. પૈસાદારને એટલું ના હોય, મેં તો આખી જિંદગી અનુભવ કર્યો છે, પણ ગરીબ માણસ હોય ને, પણ એની ભાવના ઊંચી હોય, તો એને ઇલાયચીએ મળી રહે, એને ચારોડીએ મળી રહે, એને બદામે મળી રહે, એને ઘીએ મળી રહે, ને બધું મળી રહે. મેં તો એક વાર નહીં અનેક વાર અનુભવ કર્યો. એક નાથે પિતૃ શ્રાદ્ધ બ્રાહ્મણોને જમાડવાના અને ભૂદેવોને જમાડવા, એટલે તૃપ્ત કરવા, સારી રીતે થોડો અડધો લાડુ વધારે ખાય એવી રીતે એને જમાડવાના, એટલે રસોઈ માગ 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 થઈ ગયેલી. સારી સારી વસ્તુઓ રાખી અને ગિરજાભાઈએ ભાવથી રસોઈ કરેલી. બરાબર આ જ ટાઈમે એ ઘરના આગળથી હરિજનોનું મંડળ નીકળ્યું, પાંચ સાત દસ માણસો. અને સુગંધ કોને ના આવે? આ તો સારો, આજનો જમાનો તો ઘણો સારો છે, પણ એક ટાઈમ હતો જયારે તમારા એઠા પતરાળા ઝૂંટવા માટે ગીધની માફક ટોળા ઉભા હોય, કોઈનો આટલો લાડુ, કોઈના આટલા ભાત, અને જેવા જમીને ઉઠે એને લાકડા લઈને ઉભા હોય માણસો, એ ઝપાટો ના મારે એટલા માટે લાકડીઓ લઈને માણસો ઉભા રહ્યા હોય, અને જ્યાં એ જમીન ઉઠ્યા નહીં, કામ તીડની માફક લોકો પડી જાય, અને એ લાડવો ઝટ દઈને મોઢામાં મૂકી દે. કેમ? એને બિચારે લાડવો ક્યાં જોયો હશે? તમે ઘૃણા કરો છો, તમને નફરત થાય છે, પણ તમે કોઈ દાડો વિચાર કરો કે દિવાળીના દિવસે એના ઘરમાં લાડવા થતા, તમારો એઠવાડ એ જ એમના માટે છપ્પન ભોગ છે. એ તમારા એઠવાડના એ તગારામાં બધું ભેગું કરે, દાળ ને એ ને તે ને બધું ખરડાયેલું, એ જ એમના માટેનો છપ્પન ભોગ છે. પણ આપણે કદી એ બાબતનો વિચાર ન કરો, કોઈ વિચાર કરવા દીધો જ નહીં. અને આ બાજુમાંથી નીકળ્યા એટલે આમ આમ નાક કરે, સૂંઘે, એક જણાથી બોલાઈ ગયું, ઓહો કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે, કેટલા પુણ્ય કર્યા હોય. આપણા નસીબમાં કોઈ દાડો આ જન્મમાં તો આવું ખાવાનું આપણી જીવ ઉપર આવવાનું નથી. અને એક નાક સાંભળી ગયા, બસ આનું નામ હ્યુમેનિટી, આનું નામ માનવતા. તરત જ એમણે કહ્યું, ઉભારો ભાઈ, જશો નહીં, ઉભારો. કેમ બાપા? શું? કે નહીં, અહીંયા ઉભારો, મારા આંગણે આવો, ચાલો જમવા બેસી જાઓ બધા. અમે ક્યાં? એકબીજાના મોઢા જોઈએ કે શું થઈ ગયું છે, કદી શક્ય જ નહીં. અને બધાને જમવા બેસાડી દીધા. ગિરજાભાઈને કહે છે, અને પત્ની એટલી જ પાછી, હો જેવો પતિ એવી જ પત્ની. જો આ આપણા બ્રાહ્મણો છે, આ આપણા ભગવાન છે, અને અમને હવે આપણે જમાડવાનું છે. અને ભાવ કરીને જમાડ્યો, ભાવ કરીને જમાડ્યો, જમાડ્યા. અને પછી તમે એમના ચહેરા જુઓ, એમના ચહેરા ઉપર જે તૃપ્તિ હોય, જે આનંદ હોય, જો આમાં તને બ્રહ્મના દર્શન થાય છે, આમાં તને ભગવાનના દર્શન થાય છે, ખૂબ તૃપ્ત થઈને. એને બોલવું ના પડે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન બોલવું ના પડે, એની આંતરડીના એક એક ખૂણામાંથી નીકળે, ભગવાન તમારું ભલું કરજો, અમારી આંતરડી ઠારી, ભગવાન તમારું ભલું કરજો. એક વાર હું ડાંગ પહોંચી ગયો, જંગલ છે ને ડાંગનું, ઉડાણના ભાગમાં, સાથે બે ચાર માણસો, ઉડાણના ભાગમાં આદિવાસી માણસો. અત્યારે તો હજુ થોડીક દશા સુધરી ગઈ, હજુ બરાબર નથી સુધરી, પણ ત્યારે તો બહુ જ ખરાબ દશા. લંગોટી જ લગાવી હોય, કપડું જ ના હોય શરીર ઉપર, અને એવા અડધા નગ્ન અને ચિથરા જેવા એ બધા ભેગા કર્યા, ભેગા કર્યા. એકે એકનું હાડકું દેખાય, કોઈના ચહેરા ઉપર નૂર નહીં, કોઈના ચહેરા ઉપર તેજ નહીં. પછી મેં પૂછ્યું, તમે શું ખાઓ છો, તમારું અનાજ શું છે, તમે શું ખાઓ છો? કોઈ વાત જ ના કરે, બહુ આગ્રહ કરીને એકને નજીક બોલ, એ નજીક આવતા ડરે, આમ દૂર બેસે, નજીક બોલાયા. પૂછ્યું, તો શું ખાઓ છો? તો એક અનાજનું નામ લીધું, મને યાદ નથી. એ અડધો કિલો, પોણો કિલો માડ ભેગું થાય, પછી એને દળીએ, એ લોટને 10-15 કિલો પાણીમાં નાખીએ, અને એ પાણીને ઉકાળ 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 કરીએ, એટલે પછી
ત્રણ ચાર કલાક સુધી એ પાણીને ઉકાળો તો એક રબડા જેવું થાય, રાબડી જેવું. પછી આખું કુટુંબ ભેગું થાય, ચારે તરફ ટોળે વળે અને સૌના વાટકા જે હોય એમાં એ રબડું નાખ્યા કરે, બસ એ પીને બધા ઊંઘી જાય. બસ આજ અમારો આહાર, આજ અમારો ખોરાક. અરે સાથે જે ભાઈઓ હતા, મેં કહું બોલો બ્રહ્મભોજન કરાવવું છે? મને કહે અહીં બ્રાહ્મણો. મેં કહું આ બ્રાહ્મણો બધા, આ બધા બ્રાહ્મણો રામચંદ્રે એમને છાતીએ લગાયા હતા, લગાયા હતા કે નહીં? ગુહને છાતીએ લગાયા હતા. રાણા પ્રતાપને આ લોકોએ મદદ કરી હતી. રાણા પ્રતાપના આખા લશ્કરમાં આ જ માણસો હતા. અને રામચંદ્રની સેનામાં જે માણસો હતા ને એ વાંદરા નતા, આ જ હતા. પણ આપણે બધા એને વાંદરા વાંદરા કરી મૂક્યા, પણ આ જ હતા. બસ બીજા દિવસે રસોઈ બનાવી, ખાલી શીરો, બીજું તો શું ત્યાં શક્ય હોય, શીરો ને શાક, આજ બે જ વસ્તુ કરાવી. મેં તો જો ઓછો નહીં કરવાનો, થઈ રહેશે, ઘણું થઈ રહેશે, તને ખબર નથી આ જ્વાળામુખી છે. આ બધી જે જઠરાગ્નિઓ છે ને, જઠરાગ્નિઓ નથી, જ્વાળામુખી છે. અને જયારે જ્વાળામુખી આરોગવા બેસશે ત્યારે ખબર પડશે. અને પછી એ 70-80 છોકરા બધા મોટા બીજા ભેગા કરીને એમને જમાડવા માંડ્યા. એમને કઈ આનંદ, એમના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી. એ કડાયો તો સાફ થઈ ગયો, ધાડ 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 બધું ઓરવા માંડ્યા જે તે. અને પેલાને મેં કહ્યું જો આટલો આનંદ તે કોજાડો જોયો તો? મને કે ના, કોઈ દિવસ આવો આનંદ નતો જોયો. બસ એકનાથે જમાડી દીધા. આનું નામ મૂલ્ય પરિવર્તન. ચીલા ચાલુ જે ઘરેડ, એ ઘરેડમાંથી નવી ઘરેડ પાડવી, મૂલ્યો બદલવા, દાનની પદ્ધતિ બદલવી, દ્રષ્ટિને બદલવી, આનું નામ ક્રાંતિ કહેવાય. આનું નામ કહેવાય દ્રષ્ટિ. અને બધાને જમાડીને વિદાય તો કર્યા, પણ હવે રસોઈ તો હતી નહીં, થોડીક હતી. હમણાં બ્રાહ્મણો આવીને ઉભા રહેશે, હવે એમને શું જમાડશું? ગિરજાભાઈ કે તમે ચિંતા ના કરજો, હું ઝપાટાબંધ રસોઈ બનાવી નાખું. અને ગિરજાભાઈએ બહુ ઝડપથી રસોઈ બનાવવા માંડી, બહુ ઝડપથી. રસોઈ તો તૈયાર થઈ ગઈ, પણ વાત ફેલાઈ ગઈ. વાત ફેલાઈ ગઈ કે અમારા માટે જે રસોઈ બનાવી હતી ને, એ રસોઈ હરિજનોને જમાડી દીધી. અને હાહાકાર થઈ ગયો. જમાડવાથી હાહાકાર નહીં, પહેલા કેમ જમાડ્યા, પછી જમાડો તો વાંધો નહીં, પછી અમુક રીતે જમાડો તો વાંધો નહીં, પણ પહેલા કેમ જમાડ્યા. એટલે ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માર્ગની આ એક ખાસ વાત છે. યજ્ઞ શિષ્ટા સિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે ત્વઘમ પાપા એ પચન ત્યાત્મ કારણા. પહેલા ભગવાન, પછી સંતો, અને સૌના પછી હું. આ ભક્તિ માર્ગ, પહેલા હું, પછી બીજા, પછી ત્રીજા, અને પછી બધા. આ ભક્તિ માર્ગ નહીં, પણ આ કયો માર્ગ થયો? આ વર્ણવાદ. મુજફ્ફરપુરમાં હું રહું, બિહારનું એક નગર છે મુજફ્ફરપુર. 108 રામાયણો ની સપ્તાહ ચાલે ને, અધ્યક્ષ મને બનાવેલો, ના ઘણા સંસ્મરણો. હવે એમાં બધા ઘણા મહાત્માઓ આવેલા, ઘણા મહાત્માઓ, મારવાડી શેઠિયાઓ, શ્રીમંત માણસો, રસોડું ખોલી દીધેલું. એક દંડી સ્વામી આવ્યા, 11:30-12 થયા હશે. અમે બધા જમીને ઉઠ્યા અને એ આવ્યા એટલે મેં કહું આવો પધારો સ્વામીજી, માનથી ચાલો જમી લો. મને કે કોઈ જમ્યા? મેં કહું હા, અમે હમણાં જ જમીને ઉઠ્યા છીએ. બસ કે હવે મારાથી જમાશે, હવે મારાથી મેં જમાય. મેં કહું પણ રસોડું ચોખ્ખું છે, રસોડામાં કોઈ ગયા નથી, બહાર એ બધું ખરું, પણ રસોઈ તૈયાર થાય એટલે પહેલામાં પહેલો જો મને જમાડો તો જ હું જમું, બાકી કોઈ ના જમ્યા પછી હું જમી શકું? મેં કહું ભગવાન, ભગવાનને થાળ ધરવાનો કે બે એક સાથે? એક બાજુ ભગવાનને મૂકો ને એક બાજુ મને મૂકો. જો પહેલા ભગવાનને મૂકી દો તો પણ હું જમું? હવે એમને તો કઈ કહેવાય નહીં, એ તો મહેમાન કહેવાય, અતિથિ કહેવાય. એ અતિથિને તો શું કહીએ? મેં કહું સ્વામીજી હવે ત્યારે શું ઉપાય થાય, શું રસ્તો થાય? એસા કરો, આજ તો પહેલા દિન હે, બજાર મેં સે બરફી મંગા દો, બજારમાંથી બરફી મંગાવી દો. મેં કહું હા ભલે. બે એક માણસને મોકલ્યો, કીધું જા 1/2 કિલો બરફી ને બધું લઈ આવ. એ તો લઈ આવ્યો અને પછી એ જમ્યા. પછી મેં પૂછ્યું મહારાજ આપ બરફી વાળાને પૂછી આયા કે આ બરફી બનાવ્યા પછી પહેલી જ મને આપી, બીજા કોઈને આપી હતી, એવું તમે પૂછી આયા કે નહીં? એ બજાર મેં નહીં પૂછા જતા, એ તો રસોઈ ઘર મેં પૂછા જતા. હવે 8 દિવસ રહ્યા, એ 8 દિવસ સુધી મારે રોજ એમની કાળજી રાખવી પડે. પેલા રસોઈયાને કહેલું કે જેવી રસોઈ તૈયાર થાય એટલે પહેલા 2 થાળીઓ કરવાની, એક ઠાકોરજીને મોકલવાની અને એક આ મહારાજને મોકલવાની, નહીં તો આ મહારાજ જમશે. તુલના કરો સંત માર્ગ
અને વર્ણ માર્ગ, એમાં એને એમ થઈ ગયું છે કે હું પહેલા જમું તો જ જમાય, પછી પાછળથી મારાથી કોઈનું જમાય. પેલો સંત છે, બ્રાહ્મણ છે, એકનાથ કોણ છે? વિદ્વાન બ્રાહ્મણ છે. એકનાથી ભાગવત જેને રચ્યું એ જેવો તેવો નથી, પણ એને હરિજનોને જમાડી. પેલા બ્રાહ્મણોને બોલાવ્યા, પણ બ્રાહ્મણો કે હવે અમે તમારા ઘેર જમવા આવીએ, આ તો ભ્રષ્ટ થઈ ગયું, આ હવે રસોઈ અમારાથી જમાય જ નહીં, હવે શું પ્રસંગ બગાડવો, શ્રાદ્ધનો પિતૃઓનો પ્રસંગ બગાડવો, શું કરવું? એક માણસ આવી ગયા અચિંતાના, એને કહ્યું તમે ચિંતા ના કરો, તમારા પિતૃઓ સાક્ષાત જમવા આવશે. આ તો બ્રાહ્મણોના દ્વારા તમારે પિતૃઓને જમાડવા છે ને, પણ તમારા ઘરમાં તો તમારા પિતૃઓ સાક્ષાત જમવા આવશે. એમ કે તમારું એટલું તપ છે, તમારી એટલી ભક્તિ છે. એકનાથે બારણા બંધ કર્યા, પતરાણા લગાવી દીધા, પીરસવા માટેના પતરાણા લગાવી દીધા, અને બધી રસોઈ પીરસી દીધી. પછી પેલા લોકો આવીને તિરાડમાંથી જોવા લાગ્યા કે આ શું કરે છે અંદર, જરા જોઈએ તો ખરા. અને જોવે છે તો એના પિતૃઓ આવીને પતરાળા ઉપર બેસીને તૃપ્ત થઈને જમી રહ્યા છે. એકે એક પતરાળું છે જમાઈ રહ્યું છે, અને આંખ ઉઘડી ગઈ, અરે આ શું કર્યું આપણે, અને તો સાક્ષાત પિતૃઓ આવીને જમી ગયા. આ કોઈ અસંભવ વાત નથી. આ વાતના પાછળનું જે રહસ્ય છે એ સમજવાનું છે, અને રહસ્ય એ અર્થમાં હું તમને કહું છું. એક સંત હતા ને, એમણે નિયમ લીધેલો, જેને ચાર ધામની યાત્રા કરી હોય એના ત્યાં જ મારે જમવું, બીજાના ત્યાં જમવું, ગામે ગામ ફરે, ચાર ધામની પૂછે. હવે કેટલાક ગામ અત્યારે તો બધા ઘણા બસમાં જાય, પણ પહેલા આટલી બધી યાત્રાઓ થતી. એક ગામમાં એક ભક્ત, બિચારો બહુ સાત્વિક ભક્ત, રહે, એની ગાય, એની પત્ની, એના બાળકો મહેનત મજૂરી કરે, અને એક તારો લઈને ભજન કરે, મોડી રાત સુધી ભજન ગાય, તન્મય થઈને સુઈ જાય, સવારે પાછું કામ કરે, એ ભલો ને એનું કામ ભલો. પેલા મહારાજ આવીને ઉતર્યા, ઉતરીને કહે છે, ભાઈ તમે ચારધામની યાત્રા કરી છે? મહારાજ મેં તો ડાકોરે નથી જોયું, ચારધામની વાત તો જવા દો, પણ આ ડાકોરે હજુ સુધી હું ગયો? મારે તમારે ત્યાં રહીશ ખરો, પણ તમારું અન્ન હું લઈ શકીશ? બાપજી મારે ત્યાં રહો ને તમે જમો નહીં તો મારાથી જમાય તો અમે ભૂખ્યા રહેશું, તમે ના જમો તો અમારાથી પણ જમી શકાય. પતિ પત્ની બે ભૂખ્યા સુઈ ગયા, પેલા મહારાજે ભૂખ્યા સુઈ ગયા. કાલ બીજા કોઈના ત્યાં જઉં, અને જઈને જો કોઈ ચારધામ વાળો હોય તો એના ત્યાં જઈને હું જમું. રાતના 12 વાગ્યા હશે, અને મહારાજને ઊંઘ આવે નહીં, તરફડિયા આમાં તેમ થયા કરે. 12 વાગ્યા હશે, અને 12 વાગે જોયું તો આકાશમાંથી બે ગાયો ઉતરી, એક કાળી અને બીજી ધોળી, આવીને આ મારોટી થોડીક આમ તેમ ફરી અને વળી પાછી જવા લાગી. પેલો સૂતો સૂતો જોયા કરે, ઝટ દઈને ઉભો થયો, અને ઉભા થઈને ગાયોને પગે લાગીને કે ઉભા રહો, તમે કોણ છો એ મને કહો. હું અમે તારે શું કામ છે? કે નહીં, મારે જાણવું છે તમે કોણ છો. પેલી ધોળી ગાયે કહ્યું કે હું ગંગા છું. કાળી ગાયે કહ્યું કે હું જમના છું. એમ તો અહીં કેમ આવ્યા છો? કે આખો દિવસ અમારે ત્યાં પાપીઓ આવી નાય છે ને, એટલે બધા પાપ અમારામાં મુકતા જાય છે ને, એટલે હવે અમારું શુદ્ધિકરણ કરવા માટે અમે રોજ આ ભગતના ઘેર આવીએ છીએ. ભગતના ઘેર આવીને થોડુંક આરોટીને જઈએ છીએ, એટલે અમે હતા એવા અને એવા ચોખ્ખા થઈ જઈએ છીએ. શું વાત કરો છો? આ ભગતે ગંગા નથી જોઈ, આ ભગતે જમના નથી જોઈ, અને છતાંય એટલો બધો શુદ્ધ કે હા, એટલે અમે જાતે અહીં આવી અને અહીં આરોટીએ છીએ તો અમે શુદ્ધ થઈ જઈએ છીએ. બંને ગાયો ચાલતી થઈ. પેલા મહારાજે પેલા ભગતને કહ્યું, ભગત ઉઠો. આપજી અત્યારે 12 વાગે કેમ ઉઠાડ્યા? કે ભગત ઉઠો, સીધું આપો, રસોઈ બનાવવી છે. કે મેં બાપા ચાર ધામની યાત્રા નથી કરી, કરે તમે 68 તીર્થ કર્યા છે અને ચારે ધામ કર્યા છે, અને તમારે ત્યાં તો ગંગા ને જમના સાક્ષાત આવે છે, માટે ઉઠો ને હું રસોઈ બનાવું ને હું એ જમું ને તમે જમો. બધે ફર્યો, પણ તમારા જેવું ઘર આજ સુધી મને કોઈ મળ્યું. 68 તીર્થ સંતોને ચરણે ગંગા જમુના રેવા પ્રીતમ સ્વામી, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, હરિગુરુ સંતની સેવા. અને બ્રાહ્મણો બધા છક થઈ ગયા, ઘરે